પદ કીધા છે તો 18 પદ માં શું થાય છે અહીં તો કે 18 પદ ની અંદર પહેલું અને 17મું પદ નો સરવાળો કરો તો 9મા પદ ને બે વખત ગુણવાનું એટલો સરવાળો એમનો હોય ઉદાહરણ તરીકે આપણી પાસે એક શ્રેણી છે 3 6 9 12 15 અને 18 બરાબર હવે અહીં કેટલા પદ છે 1 2 3 4 5 અને 6 6 પદ છે બરાબર છે તો આપણે લઈ અહીં બીજું પદ વત્તા ચોથું પદ બરાબર છઠ્ઠું પદ થાય કે નહીં જુઓ ને બીજું પદ એટલે કેટલા 6 ચોથું પદ એટલે કેટલા 12 હવે એમનો સરવાળો છઠ્ઠા પદ જેટલો થાય થાય જો થાય છે બરાબર તો આ સૂત્ર એકદમ ટ્રિક વાળું છે આવું તમને પૂછાય હજી આની પછી પ્રશ્ન તમે સમજશો એટલે તમને વધારે આઈડિયા અંદર આવશે જો અહીં છે એક સમાંતર શ્રેણીનું સાતમું પદ અને તેરમું પદ અનુક્રમે 36 અને 66 છે તો આ શ્રેણીનું 19મું પદ ખાલી જગ્યા હવે જો તમે સીધો દાખલો ગણો તો તમારે ઘણી બધી ગણતરી કરવી પડે જ્યારે અહીં ગયું છે એ સાતમું પદ 13 છે સાતમું પદ 36 છે અને તેરમું પદ 66 છે એટલે કે એ 7 બરાબર 36 અને એ 13 બરાબર 66 આપણે કેટલા ઉપર લેવાનું છે 19મું બરાબર હવે પેલા આ બે નો આપણે સરવાળો કરીએ તો કેટલો પદ મળશે આપણને હા સરવાળો કરીએ તો કેટલો પદ મળે આપણને સ્ક્રીન દેખાતી નથી હા હા એક જ મિનિટ ચાલો હા એક ચાર છે બધું થઈ ગયું સ્ક્રીન નીકળી ગઈ એ સ્ક્રીન લાઈવ નહીં બતાવતી ચાલો હવે દેખાય છે આવશે આવશે હવે દેખાય છે સમાંતર શ્રેણી નું સાતમું પદ દેખાય છે હજી દેખાતું નથી ઓકે ઓકે ચાલો બે પદ નો સરવાળો કરીએ તો કેટલા પદ મળે આપણને 102 પણ કેટલા માં મળે સાતમું તેરમું તો 20મું થયું ને સાતમું તેરમું કરો તો કેટલા થાય 102 એટલે કે 20મું પદ 102 થાય પણ આપણે કયા પદની જરૂર છે 19માં તો હવે આ બેને આપણે બાદબાકી કરી દઈએ 13 માંથી 7 કાઢો તો કેટલા થાય 6 પદ થાય ને હા 66 માંથી તમે 36 કાઢો કેટલા વધે 30 વધે ને બરાબર
એટલે કે આપણને ખબર પડી ગઈ, શું ખબર પડી ગઈ? છઠ્ઠું પદ છે ને એ સિક્સ, છઠ્ઠું પદ ત્રીસ છે અને સાતમું પદ છત્રીસ છે. તો ડી કેટલા છે અહીં, ડિફરન્સ કેટલા છે અહીં, ડિફરન્સ કેટલો છે અહીં? છનો છે. હવે મને તમે બતાવો કે વીસમું પદ એકસો ને બે હોય તો ઓગણીસમું પદ કેટલું હોય? કેટલું હોય? છન્નું. વેરી ગુડ. બરાબર. આમાં આપણે કોઈ ગણતરી કરી, કોઈ સૂત્ર આપણે વાપર્યું નહીં. ફરીથી જુઓ. સાતમું પદ આપણને છત્રી આપ્યા હતા, તેરમું પદ છાસઠ આપ્યું હતું. સરવાળો કહો તો વીસમું પદ થાય એકસો ને બે. તો જરૂર છે આપણે ઓગણીસમા પદ ની. તો હવે આ બે ને આપણે બાદ બાકી કરીએ તો આપણને છઠ્ઠું પદ મળે. છઠ્ઠું પદ ત્રીસ છે. હવે આપણી પાસે છઠ્ઠું પદ ત્રીસ છે અને સાતમું પદ છત્રીસ છે, એટલે આપણને ખ્યાલ આવી ગયો કે ડિફરન્સ એનો છ છે. હવે વીસમું પદ આપણને મળ્યું હતું, વીસમું, એમાંથી છ આપણે બાદ કરી દઈએ તો ઓગણીસમું પદ આપણને મળે, એટલે ઓગણીસમું પદ છન્નું થાય. સમજાયું? ચાલો આ વિડીયો જોઈ લેજો, ન સમજાયું તો. એટલે ટૂંકમાં તમે એમ કહું છું કે એક શ્રેણીની અંદર, સમજો લો, શ્રેણી ની અંદર 20 પદ છે તો એ બાર વત્તા એ આઠ બરાબર એ દસ. બરાબર. બારમું પદ ને આઠમું પદ નો સરવાળો કરો તો દસમા પદ ના ડબલ બરાબર હોય. અથવા આમ પણ થાય, એ બાર વત્તા એ આઠ બરાબર એ ચૌદ વત્તા એ છ, એટલે અહીં સરવાળો જેટલો વીસ નો થાય છે એટલો સરવાળો ત્યાં વીસ થઈ શકે. ચલો હવે આ સિવાય બીજી કઈ સંભાવના છે? એ બાર અને એ આઠ એટલે બાર ને આઠ વીસ. અહીં આપણે ચૌદ ને છ વીસ કર્યા તો બીજા વીસ ક્યાં થશે? એ તેર અને એ સાત. તો એ રીતે પણ એનો જવાબ એટલો જ હોય. સમજાયું? ચાલો પછી એક પ્રશ્ન લઈએ આપણે, ખૂબ અગત્યનો છે. એ બધા પ્રશ્નો અગત્યના થશે એટલે ધ્યાનથી જોવાનું. કે વત્તા ત્રણ ચાર કે ઓછા એક અને પાંચ કે વત્તા ત્રણ, આ એક શ્રેણી છે બરાબર. તો આમાં કે ની કિંમત કેટલી? જો આવો પ્રશ્ન વારંવાર પૂછાય છે, તમારે શું કરવાનું આવા પ્રશ્ન ની અંદર? તમને ખબર છે શ્રેણી નો ગુણધર્મ એવો છે કે તફાવત એમના સરખા હોય, એટલે કે બીજા પદ માંથી પેલું પદ બાદ કરો અને ત્રીજા પદ માંથી બીજું પદ બાદ કરો એ સરખું હોય, બરાબર ને? પાછળના પદને આપણે કૌંસમાં લખવાનું, શું કામ? ઓછાની નિશાની છે એટલા માટે. ચાલો ચાર કે ઓછા એ, અહીં ઓછા કે ઓછા ત્રણ થશે. આ બાજુ પાંચ કે વત્તા ત્રણ ઓછા ચાર કે વત્તા એક થશે. હવે તમે ડાબી બાજુ જુઓ કેટલા કે છે તમારી પાસે? ચાર કે અને એક કે ઓછા છે. ડાબી બાજુ કેટલા કે થશે? બાદ બાકી થાય, ચાર માંથી એક જાય એટલે ત્રણ કે રે, બરાબર ને?
હવે જો અહીં ઓછા 1 ને ઓછા 3 સરવાળો થાય એટલે ઓછા 4 થાય આ બાજુ 5 કે પણ વધતા છે 4 કે ઓછા છે એટલે 5 માંથી 4 જાય તો ખાલી કેમ મળે અહીં 3 વધતા છે 1 પણ વધતા છે એટલે 3 ને 1 4 થાય હવે કે વાળા પદને એક બાજુ લાવો આ કે ને લઈ જાવ ડાબી બાજુ તો 3 કે ઓછા કે થાય અને 4 છે ઓછા 4 લઈ જાવ જમણી બાજુ 4 વત્તા 4 થાય તો 2 કે બરાબર કેટલા થાય 8 તો કે બરાબર 8 ના છેદમાં 2 એટલે કે 4 તો સમાંતર શ્રેણીનો કોઈ પણ તમને પ્રશ્ન પૂછાય ત્યારે આ જ રીતે અંદર વાપરવાની કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એની બરાબર ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો અને પછી તમારે સદરૂપ આપવાનું રહે છે ચાલો ડી શોધવાનું એક બીજું સરળ રીત જોઈએ આપણે સમાંતર શ્રેણી નો સામાન્ય તફાવત -6 છે તો સર અવાજ નહી આવે મારામાં બરાબર હેલો હેલો અવાજ તો આવે છે હેલો હા ઓકે હા સર ઓકે ઓકે સર અવાજ નથી આવતો તમારામાં આવે છે am ઓછા सामान्य तफावत माइनस छ छे तो a 16 ओचा a 12 बराबर खाली जगह सामान्य तफावत અહીં આપેલો છે તમારે 16 માં પદમાંથી 12 મુ પદ બાદ કરવાનું છે તો જવાબ શું આવે હવે આનું સૂત્ર યાદ રાખજો આનું સૂત્ર છે b બરાબર am ओचा ए एन छेद में एम ओचा एन जो वही डी कितना है पूछे ही माइनस छ ए एम ओचा ए एन इतने के ए सोल ओचा ए बार अब यही आपने संख्या लेवानी चाहिए कई संख्या लेवानी सोल अने बार सोल ओचा बार सोल ओछा बार माइनस छ बराबर ऊपर आवशे ए सोल ओछा ए बार शू काम अपने एनी कीमत शोधवानी आने कीमत शोधवानी छेद में सोल माथी बार जाए तो चार हवे करी दियो गुणाकार तो छ चार चौबीस तो ए 16 माइनस ए 12 बराबर माइनस 24 समझायो तो नहीं समझायो दिनु सूत्र छे ए ओचा ए एन छेद में एम ओचा एन अहीं डी आपेलो हतो अने आपणे ए 16 ओचा ए 12 ए शोधवाना हता तो एने आपणे शोध्या छे ત્યાર પછી આપણે બે પ્રશ્નો લઈ લઈએ હવે જો આપણે શોર્ટ ટ્રિક વાપરે ને અહીંયા કામ લાગશે બીજી એક શોર્ટ ટ્રિક છે જો 15 પદો ધરાવતી શાંત સમાંતર શ્રેણી નું मध्यम पद 32 होय तो ते श्रेणी ना बधाज पदों नो
સરવાળો શોધો. હવે તમને આવું કહ્યું છે કે 15 પદ છે એનું મધ્યમ પદ 32 છે, તો બધા પદનો સરવાળો શોધો. તમે શું કરશો? તો આમાં એકદમ ઈઝી છે, કુલ પદને તમારે મધ્યમ પદ વડે ગુણી નાખવાના. આટલો સરવાળો હોય, 15 2 30 વધી આવી 3, 15 3 45, 45 4 3 48, 480. જો પ્રેક્ટિકલી જોઈએ આપણે, એક શ્રેણીમાં 5 પદ છે, 1 2 3 4 5, બરાબર. હવે તમને કહ્યું કે 5 પદ છે, અહીં પદ કેટલા છે? 5. અને મધ્યમ પદ કોણ છે? અહીંયા 5. મધ્યમ પદ કોણ છે? મધ્યમ પદ આમાં 3 3 3. હવે બધા પદનો તમે સરવાળો કરો તો કેટલો થાય? બંને ના ગુણાકાર જેટલો, એટલે કે 5 × 3 15. આવું આપણે લખીએ છીએ, હવે સાબિત કરો. 1 2 3 4 5 કેટલા થાય જુઓ ને, કેટલા થાય બતાવો. 4 ને 5 9 9 3 12 12 ને 2 14 15 થઈ ગયા. થઈ ગયા 15. તો આપણી રીત સાચી કે ખોટી? સાચી. એટલે જેટલા પદ હોય એટલા પદને મધ્યમ પદ વડે ગુણો તો તમને બધા પદનો સરવાળો મળી જાય, બરાબર. તો અહીં મધ્યમ પદ 1 હતું. મધ્યમ પદ 1 ક્યારે આવે? જ્યારે એકી સંખ્યા પદ હોય તો, બરાબર ને. 15 પદ હોય તો મધ્યમ પદ 8મું થાય, વચ્ચેનું પદ. પણ તમારી પાસે 16 પદ હોય તો વચ્ચેનું પદ તમે કોને કહેશો? તમારી પાસે 16 પદ હોય તો વચ્ચેનું પદ કોને કહેશો? પણ વચ્ચે સંખ્યા એટલે કોણ? 8 અને 9 બે ને કેવું પડે આપણે, કે 7 અને 8. તમે મધ્યસ્થના દાખલામાં જોઈ ગયા છો, તો જો બેકી સંખ્યામાં પદ હોય તો અડધો અને અડધા વત્તા 1, એટલે કે 8મું અને 9મું બે નો સરવાળો કરો એટલા પદ હોય. છેલ્લો પ્રશ્ન આજનો, બીજા છે પણ ટાઈમ ઘણો થઈ ગયો છે અત્યારે, એટલે પછી કાલે જોઈએ. જો 20 પદો ધરાવતી શાંત સમાંતર શ્રેણીના મધ્યમ પદ 21 અને 25 હોય તો આ શ્રેણીના બધા જ પદોનો સરવાળો કેટલો થાય બતાવો. તો એ તમે શું કરવાનું કે તમને, હેલો, મધ્યમ પદ જે આપ્યા છે કયા કયા આપ્યા છે? મધ્યમ પદ એનો સરવાળો કરી દો પેલા અને એને 2 વડે ભાગી દો. 25 અને 21 કેટલા થયા? 46. કેટલા થયા? એને 2 વડે ભાગો તો કેટલા મળે? 23, બરાબર. હવે તમારે 23 એ મધ્યમ પદ અને કુલ પદ કેટલા છે? 20, એનો ગુણાકાર કરવાનો. કેટલા મળશે? 23 2 46, 460. તો આ શ્રેણીના બધા પદો સરવાળો 460 હોય. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. જો એક મધ્યમ પદ હોય તો એમને સીધા જ તે કુલ પદ વડે ગુણી દેવાના, અને 2 મધ્યમ પદ હોય તો બંને મધ્યમ પદનો સરવાળો કરી 2 વડે ભાગી અને જે
કિંમત મળે એને કુલ પદ વડે ગુણી દેવાનું બરાબર તો આજે આમ તો ઘણો બધો અભ્યાસ આપણે આજે કરવાનો હતો પરંતુ વચ્ચે અગત્યના મહેમાન આવી ગયેલા એટલે વચ્ચે આપણે રોકાવું પડ્યું આજે જે તમે અભ્યાસ કર્યો એ પ્રશ્નોને પીડીએફ પાછો મોકલી આપું છું તો જાતે અભ્યાસ કરવાનો પ્રયત્ન તમે કરજો હજુ પણ ત્રણ ચાર દિવસ બાકી છે દરરોજ તમે પ્રમેય રચના એમની ગણતરી કરો અગત્યના જે દાખલા છે સંભાવના આંકડાશાસ્ત્ર વર્તુળ ત્રિકોણમિતિ અંતર ઊંચાઈ એની પ્રેક્ટિસ કરજો તમારી વધારે પાસે કદાચ ગણતરી માટે અપેક્ષિત હશે નહીં હોય તો મારાથી શક્ય બનશે એટલે પીડીએફ મોકલી આપીશ અને સારા સારી રીતે અભ્યાસ કરી અને પરીક્ષા તમારે આપવાની છે તમને કોઈને કઈ આજે કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન તમે જણાવજો અભ્યાસ કરતા હોય છે બાકી જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે કેટલાક કે જે બધા જ વિષયની પરીક્ષા આપે છે તો હવે એ ગુજરાતી વિષય વાંચતા રહેજો ગુજરાતી વિષય કોમલ તારે કઈ પ્રશ્ન છે તું રજા લઈ લેજે બે ચાર દિવસ બે મતલબ મોકલી આપજો ને જેમ મને તમ કોમલ બે ચાર દિવસ રજા લઈ લેજે માં મેન મેન છે નિશા તારું હોલ ટિકિટ નથી મળી હજી જે લોકો હોલ ટિકિટ નથી મોકલી એ હોલ ટિકિટ મને ફોટો પાડીને મોકલી આપજો એટલે તમારી પહેલા હું રિઝલ્ટ તમને બતાવી દઈશ જ્યારે પરિણામ આવશે ત્યારે સીધું રીતે તમારું પરિણામ હું જ મૂકી દઈશ તમારા એટલે દિવ્યા વાઘ છે એમની પણ બાકી છે અને જેની પણ બાકી હોય એ આજે હોલ ટિકિટ મૂકી દેજો ચાલો તો આજે આપણે આટલું રાખીએ બરાબર તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે જણાવજો